ચાલો હવે આપણે આ જે સમૂહ 15 છે નાઇટ્રોજન સમૂહ એના જે પ્રથમ બે તત્વો છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ બરોબર એના વિશે ચર્ચા કરણ તો પહેલા આપણે આજે નાઇટ્રોજન વિશે ચર્ચા કરવાની છે તો હું નાઇટ્રોજનની બનાવટ પછી ભૌતિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મોનો ઉપયોગ આ પેટર્નમાં કામ થાય છે તમને 11 માંથી ખબર છે તો ડાયનાઇટ્રોજન વ્યાપારિક ઉત્પાદન હવાના પ્રવાહીકરણ અને વિભાગીય નિસંદન દ્વારા થાય જે વસ્તુ વાતાવરણમાં હોય એની બનાવટની એક જ રીત હોય પ્રવાહીકરણ અને પછી નિસ્યંદન બરોબર ઓક્સિજન હોય આર્ગોન હોય હિલિયમ હોય જે બધા જે વાતાવરણમાંથી જે મળે છે એ એવી રીતના એટલે કે માની લે કે હવા છે અને પેલા પ્રવાહી બનાવી નાખો ઠળી કરી અને એ જ પ્રવાહીને પછી તમે નિસ્યંદન એટલે કે ઠાયર હોય તો ઓછો તાપમાન વધારતા જાઓ એટલે ધીમે ધીમે જેના ઉત્કલન બિંદુનો ફેરફાર હોય એ પ્રમાણે નીકળતા જાય એટલે અલગ અલગ થતા જાય તો પ્રવાહીકરણ અને નિસ્યંદન પદ્ધતિથી છે આ ડાયનાઇટ્રોજન છે બનાવવામાં મેળવવામાં આવે છે વાતાવરણમાં તમને ખબર 78% નાઇટ્રોજન છે એટલે ત્યાંથી મેળવવાનું એ તો પ્રથમ નાઇટ્રોજન નિસ્યંદિત થાય અને પછી ઓક્સિજન તમને ખબર કે નાઇટ્રોજન છે એનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન એટલે આપણે ઠંડુ કર્યું હોય ને ફૂલ પ્રવાહીકરણ કરવા માટે ઠંડુ કર્યું હોય એટલે સૌથી પહેલા તાપમાન વધતું જાય તો સૌથી પહેલા કેટલું આવે તો કે 77.2 કેલ્વિન છે એ નાઇટ્રોજન છે અને 90 કેલ્વિન જેટલું છે એ ઓક્સિજનનું છે એટલે સૌથી પહેલા આ નાઇટ્રોજન છે એ વાયુ સ્વરૂપમાં બહાર નીકળે પછી પાત્રમાં રહ્યો ઓક્સિજન 90 કેલ્વિન એ નીકળે તો ઓક્સિજનની બનાવટમાં આ જ વસ્તુ આવશે તે એક આ બનાવટ આ સિવાય આ બનાવટ હવે પ્રયોગશાળામાં કઈ રીતે બને છે એની ચર્ચા કરીએ તો પ્રયોગશાળામાં એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટ છે એના જલીય દ્રાવણ વચ્ચેની પ્રક્રિયા થઈને ડાયનાઇટ્રોજન બને આ એમોનિયમ ક્લોરાઇડ અને NaNO2 સોડિયમ નાઇટ્રાઇટના બેના જલીય દ્રાવણ છે જલીય દ્રાવણ એટલે એક્વસ બાજુમાં લખવાની રહી એ જલીય દ્રાવણ વચ્ચેની પ્રક્રિયા થાય એટલે શું બની જાય NH4Cl અને NaNO2 આ N અને આ N એટલે શું બની ગયું N2 બરોબર પછી આપણે વાત કરીએ એક એને અને સીએલ તો જો આ એને અને આનો સીએલ શું દૂર થઈ ગયો આ એને સીએલ અવૈધા કોણ બે ઓક્સિજન ને ચાર હાઇડ્રોજન એટલે શું બની ગયો આ 2H2O એટલે આ બનાવટ આપણી નાઇટ્રોજનની પ્રયોગશાળામાં બરોબર આ પ્રક્રિયા દરમિયાન થોડા પ્રમાણમાં NO અને HNO3 પણ બને છે આમાં થોડા પ્રમાણમાં NO અને HNO3 પણ બને છે આ સુધીઓને આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા વાયુને પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા જલીય સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરીને દૂર કરી શકાય તો આ સુધીઓ દૂર કરવા માટે આપણે પોટેશિયમ ડાયક્રોમેટ છે એનું એસિડિક દ્રાવણમાંથી પસાર કરશું એટલે દૂર થઈ જાય રેડી તો આ સુધીઓને દૂર કરી અને આપણને શુદ્ધ નાઇટ્રોજન મળે આ સિવાય ત્રીજી બનાવટ છે આપણે આ પહેલી બનાવટ આ બીજી બનાવટ હજી એક ત્રીજી બનાવટ આપી છે કે એમોનિયમ ડાયક્રોમેટ NH4 2CR2O7 આને કહેવામાં આવે છે એમોનિયમ ડાયક્રોમેટ આ જે એમોનિયમ ડાયક્રોમેટ છે એનું ગરમી દ્વારા વિઘટન કરો તો આ NH4 છે માંથી આ N2 તો બની ગયું જે જોતું હોય તો પેલા લઈ જ લેવાય ને બરોબર પછી આ 4 × 2 = 8 હાઇડ્રોજન એટલે શું થઈ ગયા 4 પાણીના અણુ એટલે 4 ઓક્સિજન વહી ગયા 3 ઓક્સિજન વહીધા અને 2 ક્રોમિયમ વહીધા એટલે શું વહીધું આ CR2O3 સમજાણું તો આ બીજી બનાવટ પ્રયોગશાળામાં કહી હતી સોડિયમ અથવા બેરિયમ એઝાઇડ એઝાઇડ એટલે N3 બરોબર તો એક ચોથી રીત આપી છે બેરિયમ એઝાઇડ બેરિયમ આ N3 સોરી BaN3 2 આ બેરિયમ એઝાઇડ છે બરોબર એનું પણ તમે ઉષ્મીય વિઘટન એટલે ગરમી આપો તેનું વિઘટન થઈ જાય અને અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન બને આ N2 કેટલા 3 આ 3 × 2 હોય ને તો 3 × 2 અને બેરિયમ છૂટો પડી ગયો આ મળશે એ કેવો મળશે અતિ શુદ્ધ તો યાદ રાખવાનું છે MCQમાં પૂછાય કે અતિ શુદ્ધ નાઇટ્રોજન કઈ રીતે બનાવવામાં આવે છે સમજણ તો લ્યો આ બનાવટ પૂરી થઈ ગઈ હવે ગુણધર્મ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ચર્ચા કરવાની
તો પેલા ભૌતિક ગુણધર્મ હોય, ભાઈ રંગે રૂપે કેવા હે, સ્વાદે કેવા હે, એ બધા એના ભૌતિક ગુણધર્મ. ત્યાં ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા છે, ઘનતા હોય તો ઘનતા કેવી. તો ડાયનાઇટ્રોજન છે એના ભૌતિક ગુણધર્મની વાત કરીએ આપણે, તો ડાયનાઇટ્રોજન રંગવિહીન છે, વાસવિહીન અને સ્વાદવિહીન. એ તો પછી આપણે ક્યાં ઉમય, વાતાવરણમાંથી નાઇટ્રોજનનો કઈ વાસ ને સ્વાદ આવી નહીં, તો એ રંગવિહીન, વાસવિહીન અને સ્વાદવિહીન. અને બિનઝેરી, બિનઝેરી છે ને, કોઈ દી કોઈ ઉકલી નથી ગયું વાતાવરણમાંથી નાઇટ્રોજન શ્વાસમાં લઈ આવ્યો હોય, બરોબર, એટલે બિનઝેરી વાયુ છે એના ભૌતિક ગુણધર્મ, બરાબર. નાઇટ્રોજનના હજી ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો બે સમસ્થાનિક છે, નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15. 14 છે નોર્મલ છે અને આ પછીનો આઇસોટોપ બીજો કહેવાય. તે પાણીમાં ઘણી ઓછી દ્રાવ્યતા ધરાવે છે, એની પાણીમાં દ્રાવ્યતા કેવી છે, ઓછી. તો ઓછી જોઈને કે દરિયો કેવડો મોટો, ઉગડી જાય એમાં. નીચે ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે, એના ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે, ખૂબ જ નીચા. આ રીએ બતાવ્યું છે ઘડી, અને એ ઠાર બિંદુ ઉત્કલન જોવું હોય તો કોષ્ટક નંબર 7.1 માં જોઈ લેજો. તો આ એના ભૌતિક ગુણધર્મ. આ જે N2 છે એમાં નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ, એટલે ત્રણ બંધ તોડવા માટે તમારે તાકાત કેવી જોઈએ, જાજી જોઈએ. તો નાઇટ્રોજન બંધની ઊંચી બંધન એન્થાલ્પી, ઊંચી બંધન એન્થાલ્પી છે, એટલે બંધ તોડવામાં તાકાત વધારે જોઈએ, બરોબર. એટલે એ ઓરડાના તાપમાને કેવો છે, તો કે નિષ્ક્રિય છે. રેડી, નિષ્ક્રિય હોય એટલે એની પ્રક્રિયાઓ બહુ કેવી મળે, તો કે ઓછી મળે. તો એટલે આ બધા ભૌતિક ગુણધર્મ થઈ ગયા આ બે, અને રાસાયણિક ગુણધર્મ હું કામ ઓછા હે આ એની ચર્ચા કરી, કે ભાઈ ત્રણ બંધ છે, મજબૂત છે એટલે તૂટે નહીં રૂમ ટેમ્પરેચરે. પણ એ કેટલીક ધાતુઓ સાથે, બરોબર, અને કેટલીક અધાતુઓ સાથે, જેવી રીતના કે કેટલીક ધાતુઓ સાથે જોડાઈને, મુખ્યત્વે આઈનિયા નાઇટ્રાઇડ સંયોજન, આઈનિયા નાઇટ્રાઇડ અને અધાતુ આરે પ્રક્રિયા કરે સહસંયોજક નાઇટ્રાઇડ, એટલે બંધ કેવો બને છે, ધાતુ આરે બનાવશે તો આઈનિય બંધ બનશે, અને અધાતુ આરે બનાવશે તો કેવો બનશે, સહસંયોજક સંયોજનો બનાવશે. તો આપણે એ જ લખી નાખીએ રાસાયણિક ગુણધર્મોમાં, ધાતુ સાથેની પ્રક્રિયા, કેની આરેની પ્રક્રિયા, ધાતુ સાથેની. તો જો લિથિયમ મારે પ્રક્રિયા કરાવું તો લિથિયમ નાઇટ્રાઇડ, શું બનશે, લિથિયમ નાઇટ્રાઇડ સંયોજન બનાવતા મેં તમને શીખવાડેલા છે, બરાબર. નાઇટ્રોજન ઉપર માઇનસ અને લિથિયમ ઉપર +1, તો શું બની ગયા, લિથિયમ નાઇટ્રાઇડ. રેડી, તો આ જે બન્યો હશે બંધ, આઈનીય બંધ બન્યો હશે, કેવો, આઈનીય બંધ, સહસંયોજક બંધ, બધું આપણે શીખવાડી દીધું. મેગ્નેશિયમ ધાતુ લો, તો મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બન્યો Mg3N2. હવે અધાતુ સાથે, તો અધાતુમાં આપણને એક્ઝામ આપેલું છે હાઇડ્રોજનનું, N2 આ 3H2, બરોબર, 773 કેલ્વિન તાપમાન, એટલે હું બની ગયા એમોનિયા, લ્યો એબર પ્રક્રિયા સમીકરણ છે. બીજી અધાતુનું એક્ઝામ્પલ કે ઓક્સિજન, N2 O2, એ બે વચ્ચે પ્રક્રિયા થઈ એટલે નાઇટ્રિક ઓક્સાઇડ NO બની ગયો. તો બે ધાતુ આવે, બે ધાતુ, આ જે બંધ હશે એ કેવો બંધ બનશે, આઈનીય બંધ, અને આ બેમાં છે કેવો છે, તો કે સહસંયોજક નાઇટ્રાઇડ. આ આઈનીય નાઇટ્રાઇડ અને સહ નાઇટ્રોજન નાઇટ્રાઇડ, હે, શાકમાં બટેકા હોય તો બટેકાનું શાક કહેવાય એની જેમ. તો નાઇટ્રોજન જ્યારે નાઇટ્રાઇડ, આઈનીય નાઇટ્રાઇડ અને સહસંયોજક નાઇટ્રાઇડ બનાવે, એટલે હવે આવે આપનો ઉપયોગ, એટલે આ પ્રશ્ન પૂરો. આમાં કોઈ એમ કહે નહીં કે મને આમાં સમજાતું નથી, એવો પાઠ હેલો પાપ, યાદ રાખવું પડે બધે સમીકરણો લખી લખીને, બાકી ન સમજાય એવું કંઈ આવે નહીં આમાં, આ પાઠ એટલું ઈઝી. તો ડાયનાઇટ્રોજનનો મુખ્ય ઉપયોગ છે એમોનિયા અને નાઇટ્રોજન ધરાવતા અન્ય ઔદ્યોગિક રસાયણના ઉત્પાદનમાં. આ એમોનિયા બનાવો, કારણ કે એમોનિયામાંથી ખાતર બને છે એટલે, અને બીજા નાઇટ્રોજન વાળા સંયોજનો જેમ કે કેલ્શિયમ સાયનેમાઇડ, કેલ્શિયમ સાયનેમાઇડ જ્યાં નિષ્ક્રિય વાતાવરણ જરૂર હોય ત્યાં N2 નો ઉપયોગ થાય, બરોબર. આ સિવાય આ ટૂંકમાં લોખંડ અને સ્ટીલના ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો ત્યાં નિષ્ક્રિય વાતાવરણની જ્યારે જરૂર પડતી હોય ત્યારે
નાઇટ્રોજનનો ઉપયોગ થાય. તો આ એનો ઉપયોગ, બીજો ઉપયોગ કે પ્રવાહી ડાયનાઇટ્રોજનનો ઉપયોગ છે જૈવિક પદાર્થો અને ખાદ્ય સામગ્રી જાળવણી માટે શીતક તરીકે. જો કયા તરીકે વપરાય છે? શીતક, ઠંડક તરીકે. તમને ખબર હોય તો આપણે વેફર લઈએ તો એવી ફરખી ફૂલેલી હોય, એ ફૂલેલીમાં શું ભરેલું? નાઇટ્રોજન. શીતક તરીકે એટલે બગડે નહીં એમ. અને ક્રાયોસર્જરીમાં પણ થાય છે, જે નીચા તાપમાને કરવાની હોય એમાં પણ એનો ઉપયોગ થાય. તો આ એના ઉપયોગ આપી દીધા. રેડી? ફૂલ ઠંડક ઉત્પન્ન કરવા માટે શીતક, પ્રશીતક અને ક્રાયોસર્જરી. નેક્સ્ટ બીજા આપણે ભણવાનું છે નાઇટ્રોજન છે, આ મેન નાઇટ્રોજન ભેળા અથવા નાઇટ્રોજનના સંયોજનો ભણવાના છે. તો એમાં છે પેલું એમોનિયા. સેમ આ જ પેટર્નમાં આપણે એમોનિયાનો પ્રશ્ન ભણવાનો છે, એમોનિયાની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ. તો એમોનિયા છે એ હવા અને જમીનમાં ઓછી માત્રામાં રહેલો છે, જ્યાં તે નાઇટ્રોજન કાર્બનિક પદાર્થના સળવાથી બને. બરોબર, હવા અને જમીનમાં બહુ ઓછી માત્રામાં, પણ નાઇટ્રોજન વાળા પદાર્થો વડે, નાઇટ્રોજન વાળા કાર્બનિક પદાર્થ હડે એટલે એમાંથી બને છે. જેમ કે યુરિયા, દાખલા તરીકે યુરિયા હડે, આ એનએચ ટુ સીઓ એનએચ ટુ અને યુરિયા કહેવાય. બરોબર, એને પાણી અડે એટલે હળવાનું છે, એટલે બની ગયું એમોનિયમ કાર્બોનેટ. અને આ એમોનિયમ કાર્બોનેટ છે એમાંથી બનશે કોણ? તો કે આ એનએચ થ્રી. કેટલી વખત? તો કે બે વખત. આ બે વખત એટલે બે વખત, બે હાઇડ્રોજન વધ્યા, આમાંથી બે ઓક્સિજન લઈ લ્યો. બરોબર, એટલે હું બની ગયું આ એચ ટુઓ, બે હાઇડ્રોજન એક ઓક્સિજન લે એચ ટુઓ, અને વધુ કોણ? સીઓ ટુ. તો આ એમોનિયાની ઉત્પાદન આવી રીતે કુદરતી રીતે બને. આ કુદરતી. હવે પ્રયોગશાળામાં કઈ રીતે બને એમ કહી શકીએ? તો નાના પાયા પર એમોનિયા છે, એમોનિયમ ક્ષાર છે એમાંથી મેળવવામાં આવે છે. તો આ જનરલ કુદરતી રીતે બને છે. હવે પ્રયોગશાળાની આપણે વાત કરીએ તો પ્રયોગશાળામાં નાના પાયે કેમ બનાવવું હોય તો એ એમોનિયમ ક્ષાર હોય એના વિઘટનથી બને. તો માની લો કે આ એનએચ ફોર સીએલ એમોનિયમ ક્લોરાઇડ, એની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરો. એમોનિયમ ક્લોરાઇડની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરશો એટલે પ્રક્રિયા થાય અને શું બનાવવાનું છે? બનાવવાનું બે એનએચ ફોર માંથી બે એનએચ થ્રી બનાવી નાખો. આ બે એચ વધ્યા, ઈ બે એચ, અને અહીંનો ઓક્સિજન લઈ લ્યો એટલે શું બની ગયું? ઈ એચ ટુ. એટલે કે સમજી ગયા? તો શું બની ગયું? આ ટુ એચ ટુ. આ એમાંથી બે એમોનિયા એટલે બે હાઇડ્રોજન વધ્યા, એ બે હાઇડ્રોજન બે એનએચ ફોર માંથી, અને આ બે એચ આ, એટલે ટોટલ આ બે એચ અને અહીંથી બે એચ વધ્યા એટલે ટોટલ ચાર એચ, અને આ બે ઓક્સિજન છે એટલે બે ઓક્સિજન, આ એક સી એ અને આ બે સી એલ છે એટલે શું બની ગયું? આ સી એ સી એલ ટુ કેલ્શિયમ ક્લોરાઇડ. આપણે તાની વાત છે કેની ધ્યાનમાં આવી, ભૂલતા નહીં, એમોનિયા બનાવ્યું. તો આ એમોનિયમ ક્લોરાઇડ, તો એમોનિયમ સલ્ફેટ લઈ લ્યો, એનએચ ફોર ટ્વાઇઝ એસ ઓ ફોર. એમોનિયમ સલ્ફેટ છે એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરો. બરોબર, આ એટલે એને અને ટુ એટલે હું બની ગયું એને ટુ એસઓ ફોર. રેડી? સેમ અહીંથી આ બે એમો બે એનએચ ફોર છે એની પરથી આ બે એમોનિયા બનાવી લીધો, એટલે અહીંના બે એચ વધ્યા એ બે એચ અને આ બે ઓ એચ છે અહીંયા જે ઉપર હતું એ જ, હું બની ગયું ટુ એચ ટુ. તો આ એમોનિયાની બનાવટ. પ્રયોગશાળામાં આવી રીતના આપણે એમોનિયા બનાવીએ છીએ. સમજાણું? મોટા પાયે આપણે એમોનિયાની બનાવટ કરવી હોય તો એ હેબર પદ્ધતિ છે, એટલે કે ઔદ્યોગિક પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? હેબર વિધિ. તો મોટા પાયે એમોનિયાને હેબર પ્રક્રમ એટલે કે હેબર પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે. આવી રીતના આ ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન એમાંથી આ ટુ એનએચ થ્રી એમોનિયા બની ગયું. તો લોસ રેના સિદ્ધાંત મુજબ ઊંચું દબાણ, બરોબર, લગભગ 200×10^5 પાસ્કલ જેટલું ઊંચું દબાણ, અને ટૂંકમાં આને તમે 200 વાતાવરણ પણ કહી શકો એટલું ઊંચું દબાણ. તો 200×10^5 પાસ્કલ અથવા 200 એટમોસ્ફિયર
અને લગભગ 700 હમણાં આગળ જેવું 773 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને તમે પ્રક્રિયા કરશો એટલે આવી રીતના એમોનિયા બનશે. થોડા પ્રમાણમાં એમાં કે ટુ અને એલ ટુ ઓ, કે ટુ ઓ અને એલ ટુ ઓ થ્રી, એલ ટુ ઓ થ્રી આ બરોબર, આમાં ઉદ્દીપક તરીકે આયર્ન ઓક્સાઇડ એફીઓ એ ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે છે, અને આ જે પ્રવર્ધકો તરીકે વાપરવામાં, એટલે કે જે ઉદ્દીપકને પણ ઉત્તેજિત કરે. ઉદ્દીપક છે, આ ઉદ્દીપક છે, આ ધાતુનો પાવડર, લોખંડનો પાવડર, ધાતુનો ઓક્સાઇડ છે ઉદ્દીપક તરીકે, રેડી. અને આ ઉદ્દીપકને પણ સક્રિય કરનારા કે ટુ અને એલ ટુ વાપરો, તો એના સંતુલન સ્થપાય તો આયન છે ઉદ્દીપક તરીકે, અને મોલિબ્ડિયમ છે એ પણ, આ મોલિબ્ડિયમ છે એ પણ તમે વાપરી શકો પ્રવર્ધક તરીકે. તો કે ટુ ઓ એલ ટુ ઓ થ્રી યુક્ત આયન ઓક્સાઇડ આ બધું ઉદ્દીપક તરીકે, અને મોલિબ્ડિયમ છે એ પ્રવર્ધક તરીકે વાપરવાનો છે, રેડી. તો આ થઈ ગઈ એની બનાવટ, આખીની રેખાકૃતિ છે ચોપડીમાં આપેલી, જોઈ લેજો. હવે ગુણધર્મ, તો ગુણધર્મ પેલા એના ભૌતિક ગુણધર્મ, ભાઈ રંગે રૂપે વાસે કેવો છે એ, તે એમોનિયા તીવ્ર વાસવાળો, લેબોરેટરીમાં તમને મેં હું ગાડેલો છે, તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે. કેવો છે? રંગવિહીન વાયુ. તેનું ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ, એનું ઠાર બિંદુ કહીએ તો એ છે 198.4 કેલ્વિન, અને ઉત્કલન બિંદુ કયો તો એ છે 239.7 કેલ્વિન. તો ઠાર બિંદુ ઉત્કલન બિંદુ, પાણીની જેમ ઘન અને પ્રવાહી અવસ્થામાં એમાં હાઇડ્રોજન બંધ હોય, પ્રવાહી અને ઘન અવસ્થામાં શું હોય? હાઇડ્રોજન બંધ ધરાવે છે, બરોબર. અને એના કારણે જેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ છે એના આણ્વીય આધારે અપેક્ષિત મૂલ્ય કરતા વધુ આવે છે. આ જે ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચાઈ હોય એની પાછળનું કારણ છે મારેલો હાઇડ્રોજન બંધ. અને એમોનિયા છે એનો આકાર તો આપણે 11th માં ભણી ગયા છે, નાઇટ્રોજન, આ ત્રણ હાઇડ્રોજન પિરામિડલ આકાર બને, અને નાઇટ્રોજન અગર એક અબંધ કરાક ઇલેક્ટ્રોન યુગમાં હોય તો ત્રિકોણીય પિરામિડલ આકાર છે, રેડી, ક્લિયર. તો ત્રણ બંધ કરાક ઇલેક્ટ્રોન ને એક બંધ કરાક ઇલેક્ટ્રોન યુગમાં, એ આપણે 11th માં આ વસ્તુ જોઈ હોત કહેતા. એમોનિયા અગર અબંધ કરાક ઇલેક્ટ્રોન યુગમાં છે એનો મતલબ એ કેવો છે? બેઝિક ગુણધર્મ ધરાવે. તો એમોનિયા વાયુ પાણીમાં વધુ દ્રાવ્ય હોય છે અને ઓએચ આયનો બનવાને કારણે તેનું જલીય દ્રાવણ કેવું હોય છે? તો કે એસિડિક. તો એમોનિયાનું જલીય દ્રાવણ એસિડિક છે, એની પાછળનું કારણ એમોનિયા પાણીમાં નાખો એટલે શું બની જાય? તો કે NH4+ અને OH-, તો OH ઉત્પન્ન થાય. આપણે હેનિયસનો એસિડ બેઝનો સિદ્ધાંત બની ભણાવી ગયા કે જે પદાર્થને પાણીમાં નાખો ને OH ઉત્પન્ન કરે એ કેવો હોય? બેઝ. તો આ લુઈસ બેઝ છે. અને બેઝ હોય તો આ એનું જલીય દ્રાવણ બેઝિક હોય. હું એમોનિયા લખું કે એમોનિયામાં હાઇડ્રોક્સાઇડ લખવા, બે વસ્તુ એક જ કહેવાય, ભીનો એને જ પ્રોહિત ને. તો એમોનિયાનું જલીય દ્રાવણ છે એ બેઝિક છે તો એ એસિડિક ક્ષાર વારે પ્રક્રિયા કરે, બરોબર. તો એસિડ સાથે એમોનિયમ ક્ષાર આપે છે. માની લો કે હું આવી રીતના લખું, આ NH4OH અને હું HCl આ પ્રક્રિયા કરું તો હું બની જાય આ NH4 એનો CL અને વત્તા H2. હવે અમે HCl લખ્યું, બદલીને H2O સુપર લખું તો એમોનિયમ સલ્ફેટ બને, લ્યો. તો આ ક્ષાર આપે છે. તો એક નિર્બળ બેઝ તરીકે ઘણી ધાતુઓના ક્ષારના દ્રાવણમાંથી તેના હાઇડ્રોક્સાઇડ સંયોજનો નહીં અવક્ષેપિત કરે છે. તો આ પણ આપણે ભણશું, ના ભણી હોતી છે પ્રેક્ટિકલમાં, તો કે આવા રીતના ZnSO4 હોય એમાંથી આપણે એના અવક્ષેપ જોતા હોય ZN, તો હાઇડ્રોક્સાઇડ સ્વરૂપમાં મળે છે. તો એ અવક્ષેપિત કરવા માટે આપણે યાદ હોય તો સમૂહ 2 અને સમૂહ 3 ની અંદર એમોનિયમ ક્લોરાઇડ ને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ વધુ પ્રમાણમાં ઉમેરીએ છીએ પ્રેક્ટિકલમાં, તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ન્યા પણ કામ લાગે. તો આ ઝીંક હાઇડ્રોક્સાઇડ ના આપણને સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય, તો એવી રીતના અવક્ષેપ મેળવવા માટે પણ એવી રીતના FeCl3 છે એના ફેરિક હાઇડ્રોક્સાઇડ ના અવક્ષેપ મેળવવા હોય તો પણ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સમૂહ 2 અને 3 ના અવક્ષેપો મેળવવા માટે આપણે કામ લાગે છે. તો Fe2O3 XH2O
અને એમોનિયમ ક્લોરાઇડ બરોબર કથાઈ રંગના અવક્ષેપ. તો આમ અવક્ષેપ મેળવવા માટે છે આ વસ્તુ છે એ કામની છે. રેડી આગળ વધીએ કે એમોનિયા અણુ છે એના નાઇટ્રોજન પરમાણુ અગર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તે લુઇસ બેઝ તરીકે વર્તે છે, ટૂંકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે અને ધાતુ આયનો સાથે બંધ બનાવે છે અને એ સંકીર્ણ સંયોજનો બનાવે. સંકીર્ણ સંયોજનો છે આપણે આના પછીના આઠમા નવમા ચેપ્ટરમાં ડિટેલમાં ભણશું. તો બે ધાતુના એક્ઝામ્પલ આપણને આપેલા છે કે સીયુ પ્લસ ટુ ધાતુ આરે આ એમોનિયા પ્રક્રિયા કરી અને સંકીર્ણ સંયોજનો બનાવે છે. આ ચોરસ કૌંસ વાળો હોય બરોબર, તો આ ઘેરા વાદળી રંગનો ઘેરા વાદળી રંગનો છે સંકીર્ણ સંયોજન બનાવ્યું. સમજાણું સેમ એવી રીતના એજી પ્લસ ની વાત કરીએ તો એજી પ્લસ સીએલઆર પ્રક્રિયા થઈ એજી સીએલ ના સફેદ અવક્ષેપો પ્રાપ્ત થયા. સીયુ પ્લસ એજી ધાતુની પરખમાં પણ આનો ઉપયોગ થાય છે. એમ એજીસીએલ ની એમોનિયા પ્રક્રિયા કરાવો તો પણ સંકીર્ણ ક્ષાર બને છે. એજીએનએ થ્રી ટ્વાઇઝ સીએલ તારંગવિહીન છે. આમ સીયુ પ્લસ એજી પ્લસ જેવા આયનોની પરખ માટે પણ સંકીર્ણ સાયન્સ ક્ષાર બનાવી અને એનો ઉપયોગ થાય છે. હવે એનો ઉપયોગ એમોનિયા ક્યાં વપરાય? તો એમોનિયાનો ઉપયોગ છે એ નાઇટ્રોજન યુક્ત ખાતર બનાવવા માટે. એનો સૌથી મેઇન ઉપયોગ કેવા? એમોનિયમ નાઇટ્રેટ, યુરિયા, એનએચ ટુ સીઓ, એનએચ ટુ, એમોનિયમ ફોસ્ફેટ, એનએચ ફોર થ્રાઇસ પીઓ ફોર, એમોનિયમ ફોસ્ફેટ બરોબર, એમોનિયમ સલ્ફેટ, આ બધા ખાતરો બનાવવા માટે નાઇટ્રોજનનો ઉપયોગ થાય. તથા નાઇટ્રોજન યુક્ત કેટલાક અકાર્બનિક સંયોજનના ઉત્પાદનો થાય છે. નાઇટ્રોજન વાળા અકાર્બનિક પદાર્થના ઉત્પાદનમાં પણ નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે અને એ સૌથી અગત્યનો હોય તો નાઇટ્રિક એસિડ, જેના વિશે આપણે કાલ શીખશું બરોબર. આ સિવાય લિક્વિડ એમોનિયા છે, લિક્વિડ પ્રવાહી એમોનિયા.